લોકતંત્રને મજબૂત બનાવવા માટે કોયલી ખાતે આપેલ અવધ વિહાર સોસાયટી છે ત્યાં શપથ ગ્રહણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આશરે 10,000 લોકોએ મતદાન જાગૃતિ માટેની શપથ લીધી હતી. મતદાનનું મહત્વ સમજાવવા સામાજિક સંસ્થાએ અનોખી પહેલ કરી અને સાંસ્કૃતિક કાર્યક્રમના માધ્યમથી મતદારોને જાગૃત કરવા અપીલ કરી હતી. સમગ્ર ગુજરાતમાં 7 મેના રોજ 3જા તબક્કામાં મતદાન થવાનું છે, જેના ભાગરૂપે વધારે મતદાન થાય આ હેતુથી બિહાર લોકહિત મંડળ અને બિહાર સાંસ્કૃતિક મંડળે સંયુક્ત રૂપે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ આયોજિત કરી સામાજિક દાયિત્વનું પૂરી પાડ્યું હતું. વાકોડે વિધાનસભામાં ભાજપ ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ મતદારોની વચ્ચે હાજર થયા હતા અને ક્ષત્રિય નારાજગી મુદ્દે નિવેદન આપતા જણાવ્યું હતું કે કોંગ્રેસીઓ દ્વારા જય ભવાની કહેવાથી મત નહીં મળે. સોચ સમજ કર, નિસ્વાર્થ ભાવ સે અપને વોટ કા અધિકાર કા પાલન કરેંગે. ઇસીલિયે હમ સબ પુનઃ સંકલ્પ લેતે હૈ, કસમ લેતે હૈ, પ્રતિજ્ઞા લેતે હૈ કે વોટ કા અધિકાર કા પાલન જરૂર કરેંગે, જરૂર કરેંગે, જરૂર કરેંગે. બોલીએ ભારત માતા કી. ભારતીય જનતા પાર્ટી ને દરેક ગામે ગામ અને શહેરમાં વોડે વોર્ડમાં ખૂબ જનસમર્થન મળી રહ્યું છે. દરેક લોકોને ઉત્સાહ છે કે અબ કી બાર 400 પાર અને નરેન્દ્ર મોદી સાહેબ જ્યારે 3જી વખત વડાપ્રધાન બનવા જઈ રહ્યા હોય ત્યારે વડોદરા અને વાઘોડિયાની જનતાની અંદર ખૂબ જબરજસ્ત ઉત્સાહ સાથે આ વડોદરાની જનતા અને વાઘોડિયાની જનતા ભારતીય જનતા પાર્ટીને ખૂબ જંગી મતોથી વિજય બનાવશે. આપ જોઈ રહ્યા છો કે નાનામાં નાનો બાળકથી લઈને વડીલ સુધી ભારતીય જનતા પાર્ટીના જન સમર્થનની અંદર ઉત્સાહભેર ભારતીય જનતા પાર્ટીનો પ્રચાર કરે છે અને મતદાન જાગૃતિની અંદર સૌને આપના માધ્યમથી કહેવા માગું છું કે સવારે વહેલા ઉઠી, ગરમી પુષ્કળ છે, આપ સૌ જલ્દી મતદાન કરો, મતદાનથી કોઈ વંચિત ના રહી જાય અને બંને મત ભારતીય જનતા પાર્ટીના ફેવરમાં કરો એવી અભ્યર્થના સાથે સૌને અમારા વંદન. કોંગ્રેસ પહેલી વાર પોતાની સ્ટેજ પરથી જય ભવાનીના નારા લગાવી અને જે પ્રકાર ક્ષત્રિયોને એક સાથે લઈ ચાલવાને કરી રહ્યા છે, આપ કેવી રીતે જોઈએ? ભાઈ, કોંગ્રેસ જય ભવાનીના નારા સાથે આજ સુધી જે કોંગ્રેસે અયોધ્યાની અંદર રામ મંદિરની અંદર જ્યારે એમને આમંત્રણ આપવામાં આવ્યું કે જે 500 વર્ષથી હિન્દુ ધર્મની એક આસ્થા અને દરેક હિન્દુના મનની અંદર રામ ભગવાન જ્યારે વસેલા હોય ને એનો જ્યારે ટેન્ટની અંદરથી ભવ્ય મંદિરની અંદર બિરાજમાન થવાના હોય ત્યારે દેશનો નહીં વિદેશના પણ લોકોની અંદર ઉત્સાહ હતો અને દરેકને દર્શન કરવા માટે ત્યાં પડા પડી હતી ત્યારે આ કોંગ્રેસીઓને આમંત્રણ આપવામાં આવ્યું અને એ લોકોએ રામલલ્લાનું આમંત્રણ ઠુકરાવી દીધું અને કોઈ પણ વ્યક્તિ રામલલ્લાના દર્શન કરવા પણ ના ગયું હોય હવે એ લોકો જય ભવાનીના સ્ટેજ ઉપરથી નારા મારે તો કોઈ પણ જનતા મૂરખ નથી. પોતાના વોટ માટે, પોતાના સ્વાર્થ માટે જય ભવાની બોલવાથી તમે હિન્દુ નથી બની જતા કે નથી તમને જનતા મત આપી દેવાની. જનતા જાણે જ છે કે તમારે જ્યારે મત જોતા હોય ત્યારે તમે જય ભવાનીનો નારો લગાવો છો. આજ સુધી જય ભવાનીનો નારો લગાવવાવાળા ક્યાં ગયા હતા? એટલે જનતાને ખબર જ છે ને, જનતા બરોબરનો સબક શીખવાડવાની છે. યહાં આપ દેખે હૈ 10,000 લોગ એક સાથ હાથ ઉઠા કે શપથ ગ્રહણ કિયે હૈ મતદાન કરને કે લિયે ઓર યે સબ એક કોયલી એરિયા કે હી લોગ હૈ. ये सारे यहाँ के मतदान करने वाले हैं, यहाँ के मतदान हैं. तो उम्मीद है कि 10,000 के 10,000 वोट, इससे भी ज्यादा भी हमने लोगों से अनुरोध किया है कि अगल बगल साथ वाले को लेकर के मतदान करें और इस एरिया में 10,000 से ज्यादा वोट पोलोंगे. जो भी हमारे उम्मीदवार जिनको वोट करें ध्यान में रखें कि कौन काम करने वाला है. गरीब, मजदूर, शोषित वर्ग और जो मिडिल क्लास के लोग हैं उनका ध्यान रखें. आजकल मजदूरों का यहाँ देखिए, रिफाइनरी, पेट्रोकेमिकल्स, फर्टिलाइजर, सब प्रवासी मजदूर हैं. मैक्सिमम लोग जिन वोट देने वाले अपने अपने के घर चले गए, लेकिन जो यहाँ के वोटर हैं वो यहाँ वोट डालें और हम ये उम्मीद करते हैं कि आने वाले लोग मतदारों का, खास करके मजदूर प्रवासी वर्ग का ध्यान रखें.